નમસ્કાર મિત્રો, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને વાત કરીશું 22/2/2020 ના દિવસે, શનિવારના દિવસે આપની આજની વિષયની ખાસ રજૂઆતની અંદર વાત કરીએ. મેષ રાશિની આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે, તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરજો. આજે તમારું લગ્ન જીવન સોળે કળાએ ખીલી ઉઠશે. કોઈ પણ કાર્યમાં ધીરજ રાખશો તો ચોક્કસ લાભ થશે. નવ નંબર અને આજના દિવસે આસમાની કલરના વસ્ત્રો તમને ચોક્કસ શુભદાયી ફળ પ્રાપ્ત કરાવશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે ખૂબ ખુશીનો દિવસ છે. જૂના મિત્રો ને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરજો. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ નાનો સારો એવો સપોર્ટ મળી શકે એમ છે. આજના દિવસે અજાણ્યાની પાછળ ખૂબ ખર્ચો કરશો નહીં તો પસ્તાશો. શક્ય હોય તો આજનો શુભ અંક છે 4 અને પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. 8 નંબર અને નારંગી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. વાત કરીશું કર્ક રાશિની. પૈસાની મોકળાશના કારણે આજના દિવસે તમે થોડા ખર્ચ વધારે કરી શકશો અને પૈસાની ચિંતા કરશો. જો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ ખોટા ખર્ચા કરતા નહીં, ધ્યાન રાખજો. વડીલોનું સ્વાસ્થ્ય આજના દિવસે બગડી શકે એમ છે. નિયમિત આજના દિવસે રોકાણ અને આજના દિવસે કરેલું રોકાણ ચોક્કસ તમને લાભદાયી રહેશે. આજના દિવસે ચોક્કસ રીતે નિયમિત ચેકઅપ જો કરાવતા હોય શરીરનો તો કરાવવાની જરૂર છે. દવાઓ લેવાનું ચૂકશો નહીં તો ચોક્કસ આરોગ્ય બગડવાની શક્યતાઓ છે. 8 નંબર અને શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસ આપના માટે શુભ છે. ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામકાજની અંદર ચોક્કસ તમને સારી સફળતા મળી શકે એમ છે. આજે કોઈ પણ લલચાવનારી સ્કીમની અંદર રોકાણ કરો તો પ્રોજેક્ટમાં પૈસા રોકાશે. પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકસાન વિશે ખૂબ વિચાર કરી, ચિંતન કરી અને પછી જ આગળ વધવાનો પ્રયત્ન કરજો. શક્ય હોય તો લાલ કલરના વસ્ત્રો અને 6 નંબર આજનો લક્કી છે. વાત કરીશું કન્યા રાશિની. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. શક્ય હોય તો પૂરતો આરામ, નિયમિત ભોજન કરવું, ધન લાભ ચોક્કસ થઈ શકે એમ છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો. વિદેશ વેપારથી લાભ થશે. આજના દિવસે શુભ અંક છે 3 અને સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. પરિવાર સાથે સારો સમય વિતાવશો. જૂના કેસ તથા જૂની કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો ચોક્કસ આજના દિવસે અંત આવી શકે એમ છે. કોઈને ઉછીના પૈસા આપશો નહીં. તમારા સંતાનો પણ તમારા પ્રત્યે આજના દિવસે નારાજ થશે. શક્ય હોય તો આજનો શુભ અંક છે 2 અને ગુલાબી વસ્ત્રો ધારણ કરવાનો પ્રયત્ન કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. નાણાકીય બાબતે આજના દિવસે નિર્ણય અને ઉતાવળિયો નિર્ણય કરવાની કોઈ જરૂર નથી. ખર્ચ પર કાબુ રાખવાની જરૂરિયાત છે. આજે પ્રવાસ માટે યોગ સારો બને છે. ચિંતા મુક્ત થઈ જશો. આજનો શુભ અંક છે 7 અને આસમાની કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું ધનરાશિની. આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા કામથી ઇમ્પ્રેસ થશે અને નવા આઈડિયાથી ખુશ થશે. ચોક્કસ નવો આઈડિયા આપો, નવા કામની ચિંતન કરો. સફળતા આજના દિવસે સારી રહેશે. પરિવારમાં કોઈનું આરોગ્ય બગડી શકે એમ છે, ધ્યાન રાખજો. આજના દિવસે વ્યસ્તતાથી ભરપૂર રહેશે. 9 આપનો શુભ અંક છે 9 અને નારંગી વસ્ત્ર ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. પરિવાર અને મિત્રો સાથે આજના દિવસે મુશ્કેલી ભર્યો જઈ શકે છે. આજે વધારે પડતી મહેનત કરવી પડશે. વાણી અને વર્તનમાં તકેદારી રાખવી પડશે. આજનો શુભ અંક છે 2 અને સોનેરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. બહારના ખાનપાનથી નિયંત્રણ રાખવાની જરૂર છે. સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ આજના દિવસે ચોક્કસ મળી રહેશે. તમારા બાળકો આજે તમારાથી ખુશ રહેશે. વાતાવરણના આજના દિવસે પલટાના કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખતા હોય તો મહેરબાની કરીને સ્વાસ્થ્ય પ્રત્યે સાનુકૂળતા રાખજો. ચોક્કસ આજના દિવસે તમારું સ્વાસ્થ્ય બગડવાની શક્યતાઓ છે. આજનો શુભ અંક છે 4 અને ગુલાબી વસ્તુ ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું મીન રાશિ અંતિમ રાશિની. આજે નિષ્ફળતા ચોક્કસ મળશે. કોઈને દોષ આપશો નહીં કે આ વ્યક્તિના કારણે મારું કાર્ય થયું નહીં. મુશ્કેલી સાથે સામનો કરવો પડશે. કારણ શાસ્ત્રમાં કીધેલું છે કે જે જીવનની અંદર મુશ્કેલીનો સામનો નથી કરતો તે કોઈ દિવસ કોઈ સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી. માટે વધુ મહેનત આજના દિવસે આવતીકાલ માટે તમારો શ્રેષ્ઠ પાયો બની રહેશે. દૃઢ નિર્ણય સાથે આજના દિવસે મજબૂત કામ કરો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. ચોક્કસ તમે આગળ લાભદાયી
નિવડશો જ, પણ આજનો શુભ અંક છે 5 અને કાળા કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ રહેશે. વધુમાં વધુ મારી આ જેલેશ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. ઓમ નમઃ શિવાય.